देश में 15-18 वर्षना किशोरो माटे रसीकरण अभियान आयोजन करवामां आव्युं छे। अभियान माटे शाळाओने रसीकरण केन्द्र बनावामां आव्या छे। दरेक बाळकनुं जीवन अमूल्य छे। कोरोनानी बीजी लहेरमां वालीओ पोताना बाळकोने लईने पण चिंतित हता। बाळकोने शाळाए मोकलता पण डरी रह्या हता। एक बाजु तेमना भविष्यनी चिंता सतावी रही छे अने बीजी बाजु बाळकोना स्वास्थ्यनी, कारण के बाळको माटेनी रसी नहोती आवी। परंतु फरीवार ज्यारे देश ऊपर त्रीजी लहेरनो खतरो मंडराई रह्यो छे, त्यारे राज्य सरकार अने केन्द्र सरकार द्वारा बाळकोना रसीकरण माटे अभियान शुरू करवामां आव्युं छे। ત્યારે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલા અંધજન મંડળમાં પણ દિવ્યાંગ બાળકો માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને રસી આપવામાં આવી હતી। અંધજન મંડળની છાત્રાલયમાં રહેતા તેમજ ઘરે રહેતા 100 બાળકોને રસી આપવાનો ટાર્ગેટ અંધજન મંડળ દ્વારા રાખવામાં આવ્યો છે, કે લોકોને ભી જે વેક્સિન છે એ આપી ફરજિયાત છે એના રક્ષણ માટે। અમારે લગભગ 100નું ટાર્ગેટ છે કે એવા વિદ્યાર્થીઓ જે અહીંયા રહે છે અથવા અહીંયા ડે કેર સેન્ટરમાં આવે છે, બધાને અમે આપવા માંગીએ છીએ। આજે લગભગ 40 જણાને વેક્સિન આપી દીધું છે અને ફરી તે આપણે કેમ્પ રાખી છે, બધાને વેક્સિન મળી જાય। કેમકે મારી સંસ્થાના નિયમ છે કે દરેક વ્યક્તિ જે એજ પ્રમાણે એને વેક્સિન હોવું જોઈએ અને મારે અમે એએમસીના આભારી છીએ કે દર વખતે લોકો કેમ્પ અહીંયા કરે છે। 3 અમે ડ્રાઇવ થ્રુ કેમ્પ કર્યા અને 2 કેમ્પ અમે વોક ઇન કેમ્પ કર્યા। એ શું થાય કે બાળકો અહીંયા પરિચિત છે, જાણીતા છે, અહીંયા આવે છે, એ લોકોને વેક્સિન લેવું સહેલું પડે છે અને જે મેમનગર અર્બન હેલ્થ સેન્ટરના સ્ટાફ છે એ લોકો સંસ્થાથી પરિચિત થઈ ગયા। ત્યાં રાજેશભાઈ જે છે એ પોતે દિવ્યાંગ વ્યક્તિ છે અને એને બહુ આ કામમાં રસ છે અને તત્પર જ્યારે બી કંઈ નવું થાય સંસ્થાને ઇન્વોલ્વ કરીને અહીંયા કેમ્પસમાં જ આપણને આ કેમ્પ આપી દેતો હોય છે, જેથી અમે લોકો બધા મળીને સગવડ આપીને એ લોકોને પ્રોત્સાહન આપીને સમજાવીને એને આપતા હોઈએ છીએ। आज के दिन ये जो ब्लाइंड स्कूल के एसोसिएशन वालों ने जो ये वैक्सीनेशन ये किया है बच्चों के लिए, ऐसे डिजेबल पर्सन के लिए, उसके लिए मैं बहुत खुश हूँ कि कम से कम हमारे बच्चों के सेफ्टी के लिए वैक्सीनेशन ज़रूरी है। और बहुत सारे पेरेंट्स को भी, सारे पेरेंट्स को मैं ये रिक्वेस्ट करती हूँ कि वो आए अपने बच्चों को वैक्सीनेशन दें यहाँ से, क्योंकि हमारे बच्चों की सेफ्टी पहले जरूरी है। અમારા જે બાળકો છે 6 વર્ષથી માંડીને 24 વર્ષ 35 વર્ષ સુધીના પણ હોય છે, એટલે એ બાળકોને અમારે વધારે ઉંમરના પણ હોય છે, એટલે એના કારણે થઈને અમારે એમને દરેક જાતનું શિક્ષણની તૈયારી સાથે એમને આપવું પડે છે।